આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન આણંદમાં યોજાશે, જેમાં ક્ષત્રિય સમાજને આગામી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં જ્યાં ક્ષત્રિયોની સંખ્યા વધારે છે ત્યાં 8-10 ટિકિટ મળે તેવી માંગણી કરવામાં આવશે. તેમજ બીજી તરફ સુખદેવસિંહ ગોગામેડીના દોષિતોની ફાંસી અથવા તો એન્કાઉન્ટર રાજસ્થાન સરકાર કરે તેવી પણ માંગણી કરવામાં આવશે. સાથે જ રામ મંદિરના ટ્રસ્ટમાં ક્ષત્રિય સમાજના વ્યક્તિને સ્થાન આપવાની માંગણી સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં જે પહેલી અમારી માંગ છે, આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય સમાજને 8-10 ટિકિટો ફાળવવામાં આવે, તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીજીના હત્યાના તમામ દોષીઓને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે, તે પણ 25 માર્ચ કાં તો લોકસભા ચૂંટણી પહેલાં. સાથે સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી. આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે, આક્રોશિત છે. ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે. આ 4 સૂત્રી માંગોને લઈ અમે મેદાને ઉતર્યા છીએ. પરિભાષામાં આવે એટલે ઉત્તર ગુજરાતમાં મારા ઠાકોરભાઈ છે એમને આપો, મધ્ય ગુજરાત મારા બક્ષીપંજના જે ભાઈઓ છે એમને આપો. સંખ્યા છે ત્યાં જ માગું છું, બાકી નથી માંગતો. અને જ્યાં સૌરાષ્ટ્ર છે ત્યાં મારા ગરાસદાર છે, કાઠી છે, કરડિયા છે, એમને આપો. એટલે જ્યાં જેનું સંખ્યા વધારે હોય ત્યાં એમને ટિકિટની ફાળવણી કરવામાં આવે, એ માંગ સાથે અમે આ આયોજનમાં ઉતરી ગયા. રિટાયરમેન્ટ બોડી ઈપીએફઓએ દેશના લાખો કર્મચારી